नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 प्रकरण 2 भाग 2 प्रथम पार्टમાં આપણે જોઈ તો CSS, હવે તેનો બીજો પાર્ટ આપણે જોઈએ JavaScript. તો JavaScript સામાન્ય રીતે વેબ પેજમાં દેખાવનું નિયંત્રણ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. HTML માં એક વધારાની સવલત છે નિયંત્રણ માટેની. હવે HTML માં આપણે પહેલા ચેપ્ટરમાં જે વેબ પેજ બનાવતા હતા એ પેજ સ્ટેટિક હતા, એટલે સ્થિર હતા એકદમ, કારણ કે એક વખત એ પેજ રેન્ડર થઈ જાય, ખુલી જાય, પછી એમાં કાંઈ બીજો ફેરફાર થતો નહીં. હવે ઇન્ટરનેટના વિકાસ સાથે લોકો વધુ સારું આ સંવાદનને દર્શનીય આલેખનની અપેક્ષા રાખતા થયા. હવે જે પેજ અપરિવર્તનશીલ હોય તો એને પરિવર્તનશીલ કરવી પડે, કારણ કે ઓનલાઈનનો એ વિષય વધારે અગત્યનો બનતો જતો હતો. એટલે પ્રોગ્રામ જે ભાષા દ્વારા HTMLની અંદર સંવાદનની જરૂર હતી, તેથી નેટસ્કેપે જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો. હવે અહીંયા એક વિકલ્પ એવો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે કે કઈ કંપનીએ જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો, તો નેટસ્કેપ, જેને મોઝિલા ફાયરફોક્સ બનાવ્યું છે તે. જાવાસ્ક્રિપ્ટ એ વેબ પેજમાં પ્રોગ્રામિંગનું પાસું ઉમેરવાની સુવિધા આપતી સ્ક્રિપ્ટિંગ ભાષા છે. હવે સ્ક્રિપ્ટિંગ ભાષા એટલે તમે લખવાનું પ્રોગ્રામ આપણે જુદા જુદી એપ્લિકેશનમાં હોય અને એનું એનું પરિણામ પણ આપણને બીજી જગ્યાએ મળતું હોય છે એમાં, એટલે સ્ક્રિપ્ટિંગ ભાષા એને કહેવાય કે જે સામાન્ય રીતે બીજા ઉપર આધારિત હોય છે એમાં. સ્ક્રિપ્ટિંગ ભાષા સરળ અને હળવી પ્રોગ્રામિંગ ભાષા છે, આવો વિકલ્પ પણ પરીક્ષામાં આવે છે. સ્ક્રિપ્ટિંગ ભાષા જે છે એ કેવી છે, તો સરળ અને હળવી, જેમાં સી લેંગ્વેજ કે જાવા ભાષા જેવા અદ્યતન કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો નથી. જાવા સી લેંગ્વેજ ને જાવા લેંગ્વેજ જેવું કંઈ એમાં મોટા કાર્યો હોતા નથી એમાં. હવે ફોર્મની યથાર્થતા ચકાસવા માટે વેબ પેજમાં જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મ આપણે બનાવ્યું છે પહેલા ચેપ્ટરમાં, તો એ ફોર્મમાં છે ને વિગત ભરો, એમાં નામ ખાલી રાખો તોય ફોર્મ આગળ જતું રહેતું હતું. તમે પિનકોડ નંબર 10 આંકડાનો લખો તોય ચાલતું હતું તેમાં, બરાબર. અથવા તો પિનકોડ નંબર છે એ 6થી ઓછોનો હોવો જોઈએ, 6 કરતાં વધારે ન હોવો જોઈએ, એવો એવું અંદર વેલિડેશન મૂકી શકાય એમાં. તો એ HTML પાનામાં સંવાદન ઉમેરે છે. હવે જો મોઝિલા ફાયરફોક્સ, ક્રોમ, સફારી, ઇન્ટરનેટ એક્સપ્લોરર, ઓપેરા આ બધા જે છે વેબ બ્રાઉઝર, આ બધામાં જાવાસ્ક્રિપ્ટને સમર્થન આપે છે. પરીક્ષા માટે આવો વિકલ્પ આવી શકે એમાં કે મોઝિલા ફાયરફોક્સ, ક્રોમ, સફારી અને ઇન્ટરનેટ એક્સપ્લોરર અને બીજા બધા જે આપણને જે ઉપયોગમાં લઈએ છીએ એ બધા જનરલી જાવાસ્ક્રિપ્ટને સમર્થન આપે છે. જાવાસ્ક્રિપ્ટના ઉપયોગ પછી વેબ પેજ અપરિવર્તનશીલ રહેતું નથી, પરિવર્તનશીલ રહે છે. આપણે માની લો કે ઓનલાઈન તમે શેરબજારની વેબસાઇટ જોવો છો તો સતત આંકડા બદલાતા રહે છે, એટલે જાવાસ્ક્રિપ્ટ ઉમેરવું એટલે પ્રોગ્રામ છે ને એ સતત રેન્ડર થયા જ રાખે. પરંતુ ઉપયોગકર્તા સાથેના સંવાદન, બ્રાઉઝરનું નિયંત્રણ અને HTML વિગતોની ગતિશીલ રજૂઆત માટે કોડનો સમાવેશ કરી શકાય. હવે કમ્પોઝરની મદદથી આપણે આ બનાવી શકીએ એમાં, જ્યારે ફોર્મ આપણે ભરેલું છે એમાં કેટલાક મહત્ત્વના ફિલ્ડને ખાલી છોડી દે છે, ફિલ્ડમાં વિગતો ખોટા સ્વરૂપમાં ઉમેરે તેવું પણ બને, એટલે એમાં યથાર્થતા મૂકવી જોઈએ. એટલે ઉપયોગકર્તા છે એને ભૂલ કરતા અટકાવશે એમાં, જેથી કરીને અહીંયા ક્લાયન્ટ એટલે આપણે જે આપણા કમ્પ્યુટરમાં જે ઉપયોગ કરીએ છીએ ક્લાયન્ટની જગ્યાએ જ ફોર્મ આપણું તપાસી જવાશે એમાં. એટલે ખોટી વિગત ઉમેરે, કોઈ ફિલ્ડને ખાલી છોડે, કોઈ ફિલ્ડમાં વધારે કે ઓછા અક્ષરો દાખલ કરે તો આપણને ફોર્મ છે ને સબમિટ થતાં રોકે છે. એટલે એક વિકલ્પ આ બરાબર યાદ રાખી લો, જાવાસ્ક્રિપ્ટના સૌથી સામાન્ય વિનિયોગ ક્લાયન્ટ બાજુની સ્ક્રિપ્ટ છે. જાવાસ્ક્રિપ્ટ ક્લાયન્ટ એટલે આપણે, અને સર્વર એટલે જ્યાં બહુ મોટા મોટા સર્વરો બનાવેલા છે તે, એટલે આપણે ક્લાયન્ટ કહેવાય. તો અહીંયા આપણે અહીંયા અહીંયા ફોર્મ તપાસી જાય, એટલે ફોર્મમાં માહિતી જઈએ મોસ્ટ ઓફ સાચી જ જશે જે વેબ બ્રાઉઝરમાં ચલાવવામાં આવે છે.
HTML ફોર્મ ઉમેરેલી વિગતોને સર્વર તરફ મોકલવામાં આવે તે પહેલા ક્લાયન્ટ બાજુ તેની યથાર્થતા ચકાસવા માટે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો જાવાસ્ક્રિપ્ટમાં કેટલી બાબતો તપાસવામાં આવે છે એમાં, તો કે ઉપયોગકર્તાએ કોઈ જરૂરી ફિલ્ડ ખાલી છોડી દીધું છે એ રીતે તપાસવામાં આવશે. ઉપયોગકર્તાએ યોગ્ય ઇમેલ સરનામું દાખલ કર્યું છે, બે ફિલ્ડની વિગતો સમાન છે કે નહીં, પાસવર્ડ હોય આપણે બે વખત દાખલ કરાવીએ છીએ સામાન્ય રીતે, તો એ સરખા છે કે નહીં, ઉપયોગકર્તાએ યોગ્ય તારીખ દાખલ કરી છે કે નહીં, ઉપયોગકર્તાએ આંકડાકીય ફિલ્ડમાં લખાણ ઉમેર્યું છે કે નહીં, દાખલા તરીકે જથ્થો છે તો જથ્થો ફરજિયાત લખવો જ પડે, નહીંતર બિલ બને નહીં, જનરેટ ના થાય. તો આવી રીતે ફોર્મની અંદર કેવી રીતે માહિતીને ખોટી રીતે દાખલ થતાં અટકાવે એના માટે જાવાસ્ક્રિપ્ટ છે. હવે જાવાસ્ક્રિપ્ટ સામાન્ય રીતે મિત્રો HTML પેજમાં જ ઉપયોગ કરવામાં આવે છે, એટલે એક આપણને સ્વતંત્ર વિભાગમાં મૂકી દેવામાં આવશે ને આપણે સાદા જાવાસ્ક્રિપ્ટના પ્રોગ્રામ જોઈએ ધીમે ધીમે. હવે મિત્રો જો HTML પાનાની અંદર છે એ સ્ક્રિપ્ટ નામના ટેગનો ઉપયોગ કરવામાં આવશે. આપણે જાવાસ્ક્રિપ્ટ લખવી છે તો એના માટે કયો ટેગ લઈશું? અહીંયા સ્ક્રિપ્ટ, અને સ્ક્રિપ્ટ પૂરો કરી દઈશું. હવે સ્ક્રિપ્ટ નામનો ટેગ છે ને એ હેડ ટેગની અંદર આવશે. કયા ટેગની અંદર આવશે? બોડી ટેગમાં મૂકી શકાય પણ હેડ ટેગમાં વધારે સાનુકૂળતા રહે છે એમાં, બરાબર. એવું જો અહીંયા છે જ કોડને હેડ ટેગમાં ઉમેરવામાં આવે તે વધુ ઈચ્છનીય છે, કારણ કે એક તો બોડી વિભાગમાં બીજા ઘણા બધા આપણા ટેગ હોય અને વચ્ચે આ બધું મૂકવું સ્ક્રિપ્ટને બધું, તો એના કરતાં એક અલગ પાર્ટમાં એક બાજુ હેડમાં રહેશે તો વધારે અનુકૂળ રહેશે એમાં. તો આપણે એક સરસ મજાનો નાનકડો કમ્પોઝરનો ઉપયોગ કરીને એક અહીંયા પ્રોગ્રામ લખીશું એવું કીધું કહ્યું છે એમાં. જો તો હેલો સ્ટુડન્ટ નામનો એક પ્રોગ્રામ છે કમ્પોઝરની અંદર, તો એના માટે આપણે છે ને મિત્રો કમ્પોઝર ચાલુ કરી દઈએ, બરાબર. ચાલો આ કમ્પોઝર કમ્પોઝર હવે એમાં સીધું જ આપણે સ્ક્રિપ્ટ લખવી છે એમાં, તો નોર્મલ HTML ટેગ સોર્સ. હવે સોર્સની અંદર આપણે ક્યાં લખવી છે? હેડ વિભાગમાં. પણ હેડ વિભાગમાં જગ્યા કરી દો, અહીંયા ટાઇટલ કાંઈ લખવાનું હોય, બરાબર, તો ટાઇટલ લખી દો. માય ફર્સ્ટ વેબ પેજ, આવું આપણે ટાઇટલ રાખ્યું છે. હવે ટાઇટલની અંદર ટાઇટલ સામાન્ય રીતે ટાઇટલ બારમાં દર્શાવવામાં આવે, જ્યારે ઇન્ટરનેટમાં વેબ બ્રાઉઝર ચાલુ કરવામાં આવે ત્યારે ટાઇટલ બારમાં જોવા મળે છે એમાં. હવે સ્ક્રિપ્ટ નામનો ટેગ લઈ લે, અહીંયા જાવા સ્ક્રિપ્ટ લખવી છે તો સ્ક્રિપ્ટ, અને સ્ક્રિપ્ટને બંધ કરી દઈએ, જે ટેગ શરૂ કરીએ એને બંધ કરી દઈએ અહીંયા સ્લેશ આપીને. હવે એમાં ડોક્યુમેન્ટ સૌથી પહેલાં, જો તમે BOM આપણે જોઈએ બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ, તો એમાં સૌથી પહેલાં ડોક્યુમેન્ટ આવે, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ. હવે ડોક્યુમેન્ટ એટલે આપણું જે આ પેજ છે તે ડોટ રાઇટ, અને છગડીયા કૌંસમાં કિંમત મૂકી દઈએ એની કર્લી બ્રેકેટ. હવે એમાં ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખી દઈએ હેલો સ્ટુડન્ટ, કર્લી બ્રેકેટ પૂરું અને સેમિકોલન. હવે સેવ આપો પેજને, મારી ફર્સ્ટ વેબ પેજ નામથી જ સેવ કરીએ ડી ડ્રાઈવમાં. હવે હવે આપણે એ પેજને ઓપન કરીએ. માય
first web page. My first web page છે અહીંયા અને ડબલ ઇન્વર્ટેડ કોમા સોરી આપણે ભૂલી ગયા છીએ. જોઈ લઈએ પ્રોગ્રામમાં અહીંયા બાકી છે એટલે પરિણામ નહીં દર્શાવે. કંટ્રોલ એસ આપી દઈએ બરાબર. ફરીથી જઈએ ડી ડ્રાઈવમાં. હવે ફરીથી ઓપન કરીએ. ડોક્યુમેન્ટ ડોટ રાઈટ હેલો સ્ટુડન્ટ્સ કૌંસમાં છગડીયા કૌંસમાં જોઈ લઈએ. ત્યાં પુસ્તકમાં બરાબર દેખાતું નથી એટલે કૌંસની જોડીથી આપણે જોઈએ પછી તરત પરિણામ જોઈ લઈએ આપણે. એમ પરિણામ મળી જશે. વેબ બ્રાઉઝર અને સોર્સ સીએસએસમાં છગડીયા કૌંસ હતો આમાં આ છે સાદા કૌંસ. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ અથવા ડોક્યુમેન્ટ ડોટ રાઇટ એલએન એમાંથી ગમે તે સિસ્ટમનો ઉપયોગ કરીને તમે લખી શકો છો એમાં. હવે જો અહીંયા હેલો સ્ટુડન્ટ આપણને પરિણામ મળી ગયું બરાબર. હેલો સ્ટુડન્ટ્સ તો સ્ક્રિપ્ટ છે ને એ એટલું યાદ રાખો કે સ્ક્રિપ્ટ હેડ ટેગમાં લખવાની હોય. ડોક્યુમેન્ટ એટલે આ અત્યારે જે આપણે દસ્તાવેજ બનાવીએ છીએ તે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ એમાં લખવું છે એટલે ડોટ રાઇટ. અને કૌંસમાં લખી દેવાનું છે સંદેશો લખવો છે તે બરાબર. તો એના પછી હવે આપણને એવું કહે છે એમાં કે બીજું એક પેજ લ્યો કમ્પોઝરમાં બરાબર. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ હેલો સ્ટુડન્ટ્સ આપણને પરિણામ મળી ગયું. રાઇટ જો ડોટ રાઇટ એક પ્રક્રિયા છે મેથડ કારણ કે લખવું રીડ કરવું ડોક્યુમેન્ટ છે ને એ એક ઓબ્જેક્ટ છે. કારણ કે આપણે જે પેજ બનાવીએ છીએ અત્યારે ઇન્ટરનેટનું એ શું છે તો કે એ ડોક્યુમેન્ટ છે. એ ડોક્યુમેન્ટમાં આ પ્રક્રિયાથી રાઇટ કરવાની કારણ કે એમાં આપણને હેલો સ્ટુડન્ટ લખેલું જોવા મળ્યું એ કોનાથી મળ્યું તો કે આ રાઇટથી મળ્યું. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ એટલે ડોક્યુમેન્ટની અંદર રાઇટ કરવાનું છે લખવાનું છે. અને આ કૌંસની જોડીની અંદર જે સંદેશો લખશો એ પ્રક્રિયાનો ચલ અહીંયા આપણને છાપી દેશે. છેલ્લે અર્ધવિરામ ચિહ્ન આવશે જે વૈકલ્પિક છે સેમિકોલન બરાબર. જે સામાન્ય રીતે અર્ધવિરામ ચિહ્નનો ઉપયોગ સમાપ્તિ માટે અથવા તો અલગતા માટે સેપરેશન માટે ઉપયોગ થાય છે. જો નવી લીટીમાં લખવામાં આવે તો અર્ધવિરામ મૂકવાની જરૂર નથી બરાબર. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ વિધાન પછી અર્ધવિરામ ચિહ્ન કાઢી નાખવામાં આવશે તો પરિણામ સમાન રહેશે પણ અર્ધવિરામ ચિહ્નનો ઉપયોગ કરવો એક સારી પ્રથા ગણાય. એટલે હવે આપણે ફોર્મની યથાર્થતા માટેની સરળ જાવાસ્ક્રિપ્ટ લખવાનું શીખીએ બરાબર. જો એક નેમ નામના ફિલ્ડને ખાલી રાખી સબમિટ બટન પર ક્લિક કરે છે તો ઉપયોગકર્તા સમક્ષ નામ ઉમેરવા માટેનો સંદેશો પ્રદર્શિત થવો જોઈએ. આ ક્રિયા માટે નીચે જણાવેલ પગલાં અનુસરો. હવે એમાં એવું કહે છે કે સૌથી પહેલાં નવી ફાઇલ બનાવો. જીએસ ફાઇલ જીએસ વન ડોટ ફાઇલ એનું નામ આપો બરાબર. ચાલો જોઈએ આપણે કમ્પોઝરમાં કમ્પોઝરની અંદર નવી ફાઇલ લેવાનું કીધું છે. આપણે નવી ફાઇલ લઈએ કંટ્રોલ એસ આપી દઈએ. પેજનું ટાઇટલ જે આપવું હોય તે જેએસ ટુ બરાબર. ઓકે અને ફાઇલનું નામ પણ જેએસ ટુ ડોટ એચટીએમએલ. ફાઇલનું નામ આપીએ સેવ કરીએ ત્યારે ડોટ એચટીએમએલ આપવું જોઈએ. હવે ફોર્મ બનાવવું છે તો ફોર્મમાં જવાનું ડિફાઇન ફોર્મ. ફોર્મનું નામ આપી દઈએ જે એસ ટુ બરાબર. યાદ રાખજો નામ જે એસ ટુ જે એસ ટુ ડોટ એચ ટી એમ બરાબર.
વે મેથડમાં લઈશું પોસ્ટ. js2.html મેથડમાં રાખશું પોસ્ટ. ગેટ તો સમાન રીતે હોય છે. ઓકે, હવે આમાં જો બ્લુ કલરનું એ ડોટ લાઈન વાળું ફોર્મ આપણને એરિયા થઈ ગયું, એન્ટર આપીને આપણે મોટું કરી દીધું. હવે એમાં લખી દઈએ સૌથી પહેલાં નેમ, એક અહીં લેબલ લખીએ છીએ નેમ, અને એની સામે હવે આપણે ટેક્સ્ટ બોક્સ લઈએ. તો એના માટે ફોર્મ ફિલ્ડ, એમાંથી ટેક્સ્ટ ફિલ્ડનું નામ આપી દઈએ. નામ આમાં આપણને આપવાનું કીધું છે નેમ, બરાબર, ખાલી નેમ. તો નેમ, હવે જાવા સ્ક્રિપ્ટ છે ને એ કેસ સેન્સિટિવ ભાષા છે, એટલે એમાં પહેલી બીજી એબીસીડી બરાબર યાદ રાખવાનું. આમાં બીજીમાં લખીએ આપણે, નહીં તો તકલીફ થશે. નેમ નેમ ઇનિશિયલ વેલ્યુમાં કંઈ આપણે પૂર્વ નિર્ધારિત કંઈ રાખવું નથી. ઓકે, હવે અહીં બટન બની ગયું છે. ફોર્મનું આપણે નામ બદલાવી દઈએ, જે એસ ટો સ્મોલમાં કરી દઈએ, બરાબર, અને આ પણ એવી જ રીતે આપી દઈએ, જે એસ ટો ડોટ એચ ટી એમ એલ, જેથી કરીને આપણને તકલીફ ના પડે. હવે આવી રીતે એક આપણે ફોર્મ અહીંયા આવી ગયું છે, બરાબર. હવે જુઓ, હવે એક સબમિટ બટન મૂકવાનું કીધું છે. આકૃતિમાં તમે જોશો તો કહેલ આવશે એમાં કે નીચે એક સબમિટ બટન મૂકી દો. તો એના માટે આપણે ફોર્મ ફિલ્ડ એમાંથી આ સબમિટ બટન, હવે એમાં અહીંયા આપણે લખી દઈશું સબમિટ સબમિટ સબમિટ, અને આમાં પણ સબમિટ. ઓકે, બટન બની ગયું છે અહીંયા. હવે તમે જુઓ સોર્સમાં આખો એક પ્રોગ્રામ લખાઈ ગયો છે. અહીંયા જુઓ આ ફોર્મ આવી ગયું. ફોર્મની અંદર આપણે અહીંયાથી ઇનપુટ નામનો ટેગ આવી ગયો જે આપણે બનાવ્યું. ટેક્સ્ટ બોક્સ બરાબર, એનું નામ છે નેમ, ઇનપુટ ટાઈપ બરાબર નેમ થાય ને, બરાબર. આ ફોર્મ છે. હવે પ્રોગ્રામ લખી દઈએ સ્ક્રિપ્ટની અંદર. તો એમાં સૌથી પહેલાં સ્ક્રિપ્ટ બીજી એબીસીડીમાં લખવાનું, સ્ક્રિપ્ટને બંધ કરી દેવાનું. સ્ક્રિપ્ટને ક્લોઝ કરી દઈએ અહીંયાથી. હવે એમાં લખીએ સ્ક્રિપ્ટ લખીએ સૌથી પહેલા જ્યારે આપણે ફોર્મ જનરેટ કરીએ. જુઓ જ્યારે ફોર્મ જનરેટ કરીએ ત્યારે ફોર્મ જનરેટ કરતી વખતે અહીં એડવાન્સ એડિટમાં જવાનું એક, અને એમાં આપણે ફંક્શન અહીં મૂકવાનું છે જાવા સ્ક્રિપ્ટ ઇવેન્ટ માટેનું, બરાબર, ઓન સબમિટ. અને અહીંયા આપણે લઈશું રિટર્ન રિટર્ન પછી વેલિડેટ ફોર્મ.
validate form અહીંયા કઈ ફંક્શન બનાવીને મૂકીએ છીએ કારણ કે આપણે જ્યારે સબમિટ બટન ઉપર ક્લિક કરશું ત્યારે ઘટના ઘટવી જોઈએ ઓન સબમિટ એટલે બટન ઉપર ક્લિક કરીએ ત્યારે બરાબર એટલા માટે આપણે સબમિટ બટનને અહીંયા ફોર્મની અંદર એડ કરી દીધું હવે જો અહીં ફંક્શન છે ફોર્મની અંદર ઓન સબમિટ બરાબર રિટર્ન વેલિડેટ ફોર્મ એટલે વેલિડેટ ફોર્મ થઈ ગયું હવે આપણે સ્ક્રિપ્ટ લખવા જાવી છે અહીંયા તો એના માટે અહીંયા આપણે લખશું સૌથી પહેલાં ફંક્શન વેલિડેટ ફોર્મ ફંક્શન પછી વેલિડેટ ફોર્મ જેવું આપણે ત્યાં લખ્યું તેવું વેલિડેટ એફ કેપિટલ ફોર્મ કૌંસ હવે તો વિદ્યાર્થી મિત્રો આપણે એમાં જો ફંક્શન એક લીધું છે ફંક્શન બનાવવા માટે વેલિડેટ ફોર્મ જે આપણે ફોર્મમાં રિટર્ન વેલિડેટ ફોર્મ એડ કરેલું છે જાવાસ્ક્રિપ્ટમાં હવે છગડીયા કૌંસ આ કર્લી બ્રેકેટ પછી એક ચલ લીધો વેરિયેબલ વેરિયેબલ એક્સ બરાબર ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ડોક્યુમેન્ટ ડોટ જેએસ ટુ એટલે ફોર્મનું નામ ડોટ નેમ એટલે ફોર્મની અંદર આપણે જે નેમ બોક્સ મૂક્યું છે તે ડોટ વેલ્યુ એટલે એની અંદર પડેલી કિંમત હવે ઈ કિંમત એટલે કે નામના ખાનાની અંદર આપણે જે લખ્યું હોય જો ઇફ એટલે જો આ એક ફંક્શન મૂક્યું જો એક્સ બે વખત ઇક્વલ્સ એટલે એ સરખાવવા માટે આવશે જો એક્સની કિંમત નલ હોય પછી આ બે પાઇપની નિશાની છે અથવા ઓર માટે આવશે અથવા એક્સ બે વખત અહીં બરાબર અને ડબલ ઇન્વર્ટેડ કોમામાં કાંઈ નહીં એટલે કાંઈ ખાનું ખાલી હોય એટલે કે નલ હોય તો એલર્ટ એક એવું ઇનબિલ્ટ ફંક્શન છે જે તમારે બનાવવું નથી પડતું જે અંદર અંતર પ્રસ્થાપિત છે જે આપણને અહીંયા સીધું જ પ્લીઝ એન્ટર યોર નેમ એવો સંદેશો આપણને આપશે અને ફરી પાછા ક્યાં લઈ ગયા છે આપણને ફોકસ કરશે ત્યાં સુધી આગળ નહીં આવવા દઈએ તો ડોક્યુમેન્ટ ડોટ જેએસ ટુ ડોટ નેમ ડોટ ફોકસ એટલે વળી પાસે એ જ ખાનામાં લઈ જશે અને રિટર્ન ફોલ્સ જ્યાં સુધી આ ક્રિયામાં આ લખવામાં નહીં આવે ત્યાં સુધી તમારે એ રિટર્ન ત્યાં ત્યાં થશે એમાં હવે એનું પરિણામ જોઈએ બરાબર જો કમ્પોઝરમાં તમને પરિણામ જોવા નહીં મળે એક વસ્તુ યાદ રાખજો પ્રિવ્યૂમાં કે કોઈ પણ જગ્યાએ પરિણામ જોવા માટે તમારે બ્રાઉઝરમાં જવાનું અહીંયા નામનું ખાનું છે તમે ખાલી રાખો છો અને સબમિટ આપો છો તો અહીંયા મેસેજ આવશે પ્લીઝ એન્ટર યોર નેમ ઓકે પાછા અહીંયા જ લઈ જશે અને એમ કહેશે કે અહીંયા તમે નામ લખો છો કે વિનોદ અને હવે સબમિટ આપો છો તો તમારું જ્યાં આપણે ફોર્મ બનાવ્યું ત્યારે લખ્યું હતું જેએસ ટુ ડોટ એચ ટી એમ એલ એક્શન બરાબર ત્યાં માહિતી આપણે પહોંચી જશે તો આવી રીતે ફોર્મની અંદર આપણે ગતિશીલતા ઉમેરી શકીએ આવી બરાબર હવે વેરિયેબલ ને એ બધું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈએ જો આપણે આ પ્રોગ્રામની અંદર એક તો વેલિડેટ ફોર્મ તો એ એક વિધેય છે કોઈ ઘટના ઘટે એના માટે બરાબર એ આપણે બનાવ્યું હતું એમાં હવે જો આ વેલિડેટ ફોર્મ જે આપણે ફોર્મ બનાવ્યું ત્યારે અહીંયા એક્સ લીધો ચલ છે વેરિયેબલ છે બરાબર એ આપણે માહિતી એના પછી આપણે જોઈશું એમાં અને આ બધા જે ચિત્રો દર્શાવવા માટે જે ઘટનાઓ છે ઘટના અને એની સમજૂતી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું ત્યાં સુધી રજા આપો